હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે શનિવાર છે અને સવાર પડી ગયું છે, 9:30 જેવું થઈ ગયું છે. કામકાજ મોસ્ટલી બધું પતવા એવું છે. અને જો આ બાજુ આપણા મેંગો ભાઈ ઉઠી ગયા છે, ઉઠી તો સૌથી પહેલાં જાય, પણ આમ બોલે કાંઈ નહીં. જ્યાં સુધી બધા સૂતા હોય ને ત્યાં સુધી અવાજ ન કરે. પણ હવે એને લઈ ગઈ છે બૂટ, એટલે ક્યારનો અવાજ કરે છે. આપણે એને એપલ સુધારીને આપી દઈ, એટલે હમણાં એ ટીવી જોતા જોતા એપલ ખાશે. તો ચલો, ચિરાગમાં રેડી થઈ ગયો છે અને નાસ્તો કરીએ છીએ બધા. જેને નાસ્તો કરવો હોય આવજો. તો અત્યારે જાય છે અહીંયા ચોખાનું મૂકવા માટે. પાપડનું દળાવું હતું ને તો પાછળ જ છે, તો ચિરાગ આવે છે તો મૂકતા આવીએ. કારણ કે આપણે એવું વિચાર્યું છે કે મમરી કરવી, તો કાલે મમરી કરશું, તો આજે શું પાપડનું દળાઈ જાય બારે, તો કાલે કરી શકશે આપણે. ખબર પડી ગઈ ને ઉડવાની ટ્રાય કરે ને બારે જાય એમ થાય કે હું જાઉં. જાઉં તારે, જા. હાલો હાલો લઈ જાઉં. આપણી પાસે આવતું નથી હવે. તો આ રીતે જાય છે ને એટલે રાગ ઉપાડે છે ચિરાગ ને લોકો. ચો ફોન મારે ને એટલે હમણાં અવાજ આવે. એને તરત બીજાના સ્કૂટરમાં ન ખબર પડે, આપણું સ્કૂટર આવે એટલે બોલે જ. તો હમણાં ચિરાગ પાછો આવશે ને ત્યારે એટલી રાગ ઉપાડશે. ચિરાગ ને લોકો આવી ગયા છે, બધી વસ્તુ રાખી છે, શાકભાજી ઠરવે છે ને ત્યાં રસોઈનું તૈયારી. લોટ બાંધી લીધો, કુકર મૂકી દીધું. તો ધીરે ધીરે કરશું, પછી જોઈએ શું જમવાટાને દેખાડીએ શું બનાવ્યું છે. અને આપણા પોપટભાઈ અહીંયા બેસી ગયા છે, આવ્યો એટલે જો અહીંયા એકદમ અંદર છે ને બેસી જઈને બોલાવશું ને તોય રાઈડ ઉપાડશે એટલે ન પડી. તારી તો બસ હવે આરામ કરશે આખો દિવસ, હારે સુઈ જશે અને આરામ કરશે કા. તો આ બાજુ રાજગ્રાનો શીરો થાય છે, આજે 11 છે ને એટલા માટે. તો જમવા બેસી ગયા છે, દોઢ વાગ્યો છે. તો આજે 11 છે એટલે ખીચડી બનાવી છે, શીરો બનાવ્યો છે ને બટેટાનું શાક ને રોટલી બનાવી છે. હાલો જમવા બધાય જશે, 11 જવાનો જમવું ને રોટલી શાક. હાલો બધાય ચિરાગની ખાલી શીરો ખાઈ લીધો છે, બીજું કંઈ ખાવું નથી. બસ આ રીતે જમી લઈ પછી ફ્રી થઈ જાય કંઈક બીજું કરશું. તો અત્યારે છે ને અમે નજીકમાં હવેલી છે ને ત્યાં જઈએ છીએ, હું ને મમ્મી નજીકમાં જ છે એટલે હાલીને જાય છે. એટલે અહીંયા જઈને તમને દેખાડું કે કેવી રીતે છે, એટલે શું હમણાં ઘરે હોય તો આપણે કંઈક નજીકમાં આટો મારવા જઈ શકીએ. તો આ રીતે કંઈક યાત્રા પર નીકળવાની છે, આ બધી તૈયારી ચાલે છે. અંદર જોઈને જઈએ ને તો પછી આગળ બીજી હવેલી છે ત્યાં જશું. તો જો આ રીતે ગોંડલમાં છે ને ઝૂનવાણી ઘર પણ જોવા મળે, આ જો પહેલાંના જે બધા ઘર હતા ને ઓટલાવાળા એ રીતે. તો રસ્તામાં આ રીતે મમ્મીના ફ્રેન્ડ મળ્યા છે, તો વાતચીત કરે છે, હાય હેલો કરે છે. તો આ રીતે વળી જરાક ઊભા રહ્યા 5-1 મિનિટ. આ રીતનો રસ્તો છે, અહીંયા તરબૂચવાળા ઠેર ઠેર આપણને જોવા મળે, કારણ કે જરા સમર સિઝન ચાલે છે. અને આ રીતે આ રસ્તો છે. તો આ રીતે અહીંયા હવેલી છે, નાના ગેટમાં જઈએ છીએ આપણે. અંદર તમને દેખાડું બધું, 6:30 જેવું થયું છે. અહીંયા પણ એકદમ જૂનવાણી બિલ્ડિંગ છે, આ રીતે ઝાડવાને એવું છે, ગાયું પણ હશે પાણી પીવાનું જોતા લાગે છે. અંદર બધા અહીંયા બોર્ડ મારેલું છે, આપણને અપડેટ મળે. આપણને ઓખા ત્રીજનું લખ્યું છે 10 તારીખે. આજે આજનું લખ્યું છે, ટાઈમ નથી લખ્યું. 12 વાગે બપોરે 12 વાગે
તો આપણે અંદર જઈએ, પછી તમને દેખાડું અંદર શું છે. બધા રાહ જોઈને બેઠા છે અને ભજન ને એવું ચાલે છે. આપણે પણ બેસીએ. જો આપણે આવ્યા અને સીધો પડતો ખુલ્લો તો આ રીતે તમે લોકો પણ દર્શન કરી શકો છો. તો આ રીતે બધા ભજન ગાય છે. તો અહીંયા બાજુ મારે તે શંકર ભગવાન નું પણ મંદિર છે, ત્યાં પણ આપણે ગયા હતા. સારી છે, ચલો હવે આપણે જઈશું ઘરે. તો અત્યારે આપણે આવ્યા છીએ આશાબેનના ઘરે, બહુ ટાઈમ પછી આવ્યા છીએ. તો આપણે જ્યાં છે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે, જોઈએ આપણે અંદર જઈને કે બધા શું કરે છે. ગોપાલ ટીવી જોવે છે, ચિરાગ બેઠો છે અહીંયા. આ રીતે કામકાજ થોડું ઘણું ચાલે છે. અંદર ગોપી કંઈ કામ કરે છે, ઉપર મૂક્યું છે. અને આપણા પોપટભાઈ છે, ગાંઠિયું ખાય છે. ગાંઠિયા નહીં ખાતો તો તો અહીંયા આપણને ભૂખ લાગી છે. તો અહીંયા ધાણી વઘારે છે ગરમ ગરમ, અને બીજા હમણાં મમરા વઘારશે, ચિરાગને મમરા ખાવા છે. તો આ રીતે બધા જમવા માટે રેડી થઈ ગયા છે. પાણીપુરીનો બધું રગડો પણ બનાવ્યો છે, તો જેને જમવી હોય એ આવજો. ટીવી ચાલુ છે અને આ બાજુ બધા પાણીપુરી ખાય છે. બેસી ગયા છે.